खेडूत मित्रों ने मयूर मेहता राम राम, जय श्री कृष्ण, जय स्वामीनारायण। मित्रों मगफड़ी समाचार में आप सबनु स्वागत है। मित्रों मगफड़ी बजार में जे मंगलवार समग्र गुजरात, राजस्थान, उत्तर प्रदेश आज विस्तार में जे हलचल जोवा मळी थी एनो आपणे मार्केट विषे माहिती मेळवी अने आगळ जता मगफड़ी बजार में शू थई शके, खेडूतोए शू करवू जोईए एनी माहिती माटे हूँ आ वीडियो लईने तमारी समक्ष हाजर थयो छुं। दरेक खेडूत मित्रों ने विनंती है कि अमारी जे कृषि प्रभात नी यूट्यूब चैनल है एने सब्सक्राइब करवानू भूलता नहीं। आज वीडियो है एने वधु में वधु खेडूत सुधी पहुँचे ए माटे दरेक खेडूतों ने शेर करवा नम्र विनंती। आ वीडियो है ये छेले सुधी आप जोजो के जेथी माहिती बजारनी है ए तमाम तमारा सुधी पहुँची सके। मित्रों मगफळीनी माहिती लईए, मगफळीनी बजार है एमां धीमे धीमे आवको घटती रही है कारण के दरेक जे विस्तारों सौराष्ट्र, उत्तर गुजरात, राजस्थान अने उत्तर प्रदेश आ तमाम विस्तारों के ज्यां मगफळीनुं उत्पादन त्यां छे त्यांथी हवे धीमे धीमे जे मगफळीनो पाक छे धीमे धीमे ओछो थई रह्यो छे एटले मगफळीनी आवक घटी रही छे। परंतु एनी साने सामे विदेशमां सींगदाणा अने सींगतेलनी केवी मांग छे एनी उपर मगफळीना भाव छे एनो आधार रहेवानो छे। मित्रों विदेशमां मांग केवी छे, आ जे चार प्रदेशों छे एमांथी केटली मगफळी अत्यार सुधीमां निकळी गई छे, वेपारीओ शुं मानी रह्या छे, आ जे प्रदेश छे त्यांना स्थानिक जे खेडूतो अने स्थानिक वेपारी मित्रों शुं मानी रह्या छे एनी वात आपणे करवानी छे। पहेला आपणे भावनी माहिती लई लईए अने त्યારબાદ આપણે આ જે પ્રદેશો અને વિદેશની બજાર એના વિશે પણ માહિતી મેળવશું। मित्रों भावनी माहिती मेळवीए तो खास करीने जे मंगळवारनी बजार छे एमां राजकोटमां जोईए तो 12,000 गुणीना वेपार थया हता अने हजु राजकोट यार्डमां 47,000 गुणी छे पेन्डिंग पड़ी छे। भाव छे टीजे 37 880 970 रुपया, 24 नंबरनी रोहिणी मगफळी छे एना भाव 900 1,000 रुपया हता, 39 नंबरनी जे बोल्ड मगफळी छे एना भाव 850 980 रुपया हता, G20 मगफळी छे एना भाव 970 1,080 रुपया, 66 नंबरनी जे मगफळी छे एना भाव 850 1,110 रुपया अने 99 नंबरनी जे मगफळी छे 940 990 रुपया। गोंडलमां जोईए तो 28,000 गुणीना वेपार थया हता, भाव छे G20ના 900 1,121 रुपया, રોહિણીના ભાવ છે 850 1,025 રૂપિયા, 66 નંબરની જે મગફળી છે એના ભાવ 800 1,125 રૂપિયા અને G37ના ભાવ છે એ 850 952 સુધીના ભાવ હતા। મહુવામાં જોઈએ તો મગડીના ભાવ છે 951 1,052, G5ના ભાવ છે એ 953 1,100 રૂપિયા અને G20ના ભાવ છે એ 800 1,092 રૂપિયા ભાવ છે એ મહુવા યાર્ડમાં બોલાયા હતા। ઉત્તર ગુજરાતમાં જોઈએ તો હિંમતનગરમાં આવક છે એ ઘટીને જે એક તબક્કે હિંમતનગરમાં 40,000 ગુણીની જે આવક હતી એ ઘટીને 7-8,000 ગુણીની મંગળવારે આવક હતી અને ભાવ છે એ 1,011 ઉપરમાં 1,340 રૂપિયા સુધી ભાવ બોલાયા હતા। ડીસામાં પણ આવકો ધીમે ધીમે ઘટતી જાય છે, મંગળવારે માત્ર 13,000 ગુણીની જ આવક હતી, નીચામાં 925 અને ઉપરમાં 1,215 રૂપિયાના ભાવ જોવા મળ્યા હતા। પાલનપુરમાં આવક છે એ 12,000 ગુણીની અને પાથાવાડા જે ઉત્તર ગુજરાતનું સૌથી મોટું મગફળીની આવકનું પીટું ગણાય છે કે જ્યાં 50-60,000 ગુણીની આવક ઓક્ટોબર ને નવેમ્બર મહિનામાં આપણે જોઈ હતી ત્યાં માત્ર મંગળવારે આવક છે 13,000 ગુણીની હતી અને ધાનેરામાં ફક્ત 3,000-4,000 ગુણીની જ આવક જોવા મળી હતી। તો આમ ઉત્તર ગુજરાતના જે કાંઈ યાર્ડો છે, સાબરકાંઠા અને બનાસકાંઠા આ બંને સેન્ટરના યાર્ડોમાં હવે મગફળીની આવક છે એ ધીમે ધીમે સાવ ઘટતી જાય છે કારણ કે હવે ખેડૂતોના ખેતરમાંથી ત્યાંના ખેડૂત અગ્રણીઓ ઉત્તર ગુજરાતને એવું માની રહ્યા છે કે જે કાંઈ ખેડૂતોને મગફળી વેચી હતી એમાં 90% ખેડૂતોએ મગફળી વેચી નાખી છે। હવે આવનારા દિવસોમાં એટલે હવે જે મગફળી છે એ ખેડૂતો જ્યારે ખેડૂતોને સારા ભાવ મળશે, અત્યારના જે ભાવ ચાલી રહ્યા એમ મળે 100-150 રૂપિયા વધશે તો જ ઉત્તર ગુજરાતના ખેડૂતોને મગફળી માર્કેટમાં આવશે। આ રીતે સાવ 10-15% ખેડૂતોની આવક જ આવનારા 1-1.5 મહિના સુધી ઉત્તર ગુજરાતમાં જોવા મળવાની છે। મિત્રો આજે એક મહત્ત્વની વાત એ છે કે સરકાર દ્વારા જે મગફળીની ખરીદી થઈ રહી છે આપણે જાણીએ છીએ કે છેલ્લા 1.5 મહિનાથી સરકાર દ્વારા એટલે 26મી
ઓક્ટોબર થી સરકારે મગફળી ખરીદવાની ચાલુ કરી હતી. 1,055 રૂપિયા જે સરકારે મગફળીનો એક મણનો ટેકાનો ભાવ નક્કી કર્યો છે, એ મગફળીની ખરીદી ઉપર આપણે નજર નાખીએ તો અત્યાર સુધીમાં જોઈએ તો ટોટલ 4.70 લાખ ખેડૂતોએ સરકારને મગફળી વેચવા માટે અરજી કરી હતી. એમાંથી સરકારે અત્યાર સુધીમાં 3.04 એટલે 3 લાખ ખેડૂતોને મગફળી લઈને આવવા માટે મેસેજ સરકારે મોકલ્યા હતા, પરંતુ એમાંથી માત્ર 51,837 ખેડૂતો છે એ જ સરકારને મગફળી વેચવા માટે આવ્યા છે. અને અત્યાર સુધીમાં મગફળીની જે સરકારને મળી છે એ 31.97 એટલે 32 લાખ ગુણી મગફળી છે એ ખેડૂતોએ સરકારને વેચી છે. ટનમાં આપણે જો ગણતરી કરીએ તો 95,471 ટન મગફળી છે એ સરકારને ખેડૂતો દ્વારા વેચાઈ છે, સરકારના ગોડાઉનમાં પડી છે. હજુ પણ સરકાર 1.5 મહિનો એટલે 1.5 મહિનો ને 2 મહિના, એક ડિસેમ્બર આખો મહિનો ને જાન્યુઆરીના એન્ડ એટલે 31 જાન્યુઆરી સુધી સરકારની મગફળીની ખરીદી છે ચાલુ રહેવાની છે. 1,055 નો ભાવ નક્કી છે એટલે, પરંતુ સરકાર આ વખતે ખુલ્લા બજારમાંથી ખેડૂતોને મગફળીના બહુ જ સારા ભાવ મળ્યા છે એટલે સરકારમાં મગફળી વેચવા માટે ખેડૂતોનો ઉત્સાહ નથી. જે ગયા વખતે સરકાર પાસે લગભગ ઘણી મગફળી છે, ગયા વર્ષે 2.44 લાખ ખેડૂતોએ ગયા વર્ષે મગફળીનું વેચાણ કર્યું હતું, એની સરખામણીમાં આ વર્ષે ખુલ્લા બજારમાંથી સારા ભાવ મળી રહ્યા છે એટલે ખેડૂતો વેચતા નથી. અત્યારના સરકાર દ્વારા ગુજરાતમાંથી ટોટલ 135 સેન્ટરમાંથી મગફળીની ખરીદી ચાલુ છે. મિત્રો, હવે આપણે જે જોયું કે મુખ્ય વાત છે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ આ મગફળીના મોટા ઉત્પાદક કેન્દ્રો છે. સૌરાષ્ટ્રમાંથી આપણે જોઈએ તો લગભગ 50% મગફળી છે એ ખેતરમાંથી બહાર નીકળી ગઈ છે અને બજારમાં આવી ચૂકી છે. કેટલાક વેપારી મિત્રો એવું પણ માની લે છે કે 60-65% મગફળી છે એ માર્કેટમાં આવી ચૂકી છે, પરંતુ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત, મેં વાત કરી કે ઉત્તર ગુજરાતમાં ઘણા ખેડૂત મિત્રો એવું માની રહ્યા છે કે જે ખેડૂતોને મગફળી વેચવાને 90% ખેડૂતોએ વેચી લીધી છે, પણ વેપારી મિત્રો એવું માની રહ્યા છે કે ઉત્તર ગુજરાતની 70-75% મગફળીની આવક છે એ થઈ ચૂકી છે અને હવે માત્ર 25-30% મગફળી છે એ જ બચી છે. મિત્રો, આજે રાજસ્થાનના વેપારીઓ અને ખેડૂતો સાથે વાત કરી હતી. રાજસ્થાનમાં મગફળીનું ઉત્પાદન આ વર્ષે પણ ઘણું સારું થયું છે. રાજસ્થાનમાં વરસાદની થોડી ખેંચ હતી એટલે મગફળીની જે ધારણા હતી એના કરતાં ઓછું ઉત્પાદન થયું છે, પણ એક તબક્કે રાજસ્થાનમાં રોજિંદી એટલે દરરોજની જે મગફળીની આવક છે 2 લાખ ગુણી હતી એ આજે ઘટી અને માત્ર 60-65 હજાર ગુણીની જ જોવા મળી છે. રાજસ્થાનના વેપારીઓ માને છે કે 70-75% જે મગફળી છે માર્કેટમાં આવી ચૂકી છે, હવે માત્ર જે 25-30% મગફળી છે એ ધીમે ધીમે આવશે જ્યારે સારા ભાવ ખેડૂતને મળશે. આ જ રીતે ઉત્તર પ્રદેશ છે, ઉત્તર પ્રદેશમાંથી પણ મગફળી છે એ આવક છે ધીમે ધીમે 1.5 લાખ ગુણીની જે આવક હતી એ ઘટીને અત્યારના 40-50 હજાર ગુણીની જ ઉત્તર પ્રદેશમાં પણ મગફળીની આવક રહી છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર ગુજરાત આ 3 જે પ્રદેશો છે તેના થકી જ આ વખતે સૌરાષ્ટ્રના સિંગદાણાના કારખાનાઓ છે ચાલ્યા છે, કારણ કે સૌરાષ્ટ્રમાં જે મગફળી છે એમાં વરસાદને કારણે વીઘે ઉતારા પણ ઘટ્યા હતા અને દાણાના ઉતારા છે પણ એ પણ ઘટેલા હતા, એટલે જાડા જે સિંગદાણા બને જે 40-50 અને 50-60 કાઉન્ટના જે સિંગદાણા બને એ સૌરાષ્ટ્રમાંથી મળી શક્યા નહોતા, એટલે આ જે દાણા છે એ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર ગુજરાતની જે મગફળી છે એના થકી જ સૌરાષ્ટ્રના જે 1200-1500 સિંગદાણાના કારખાના છે ચાલ્યા હતા. હવે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને ઉત્તર ગુજરાતમાંથી જે મગફળી નથી મળતી એની બીજી સાબિતી એ છે કે આજે અનેક કારખાનાઓવાળા સાથે વાત કરતા એવું જાણવા મળ્યું કે અત્યારના સૌરાષ્ટ્રના લગભગ 40-50% કારખાના છે એને મગફળી મળતી નથી, એટલે એ લોકોના કામકાજ છે એ લગભગ બંધ થઈ ગયા છે અથવા તો ધીમા પડી ગયા છે. એનું એક જ કારણ છે કે આ તમામ વિસ્તારોમાંથી જે મગફળી મળવી જોઈએ એ મળતી નથી. તો આ રીતે મગફળીની જે મળતર જે મળવી જોઈએ એ મળતી નથી અને મગફળીનો જે આવકનો પાક છે એ શરૂઆતમાં સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે ગુજરાતમાં 55 લાખ ટન મગફળી આવશે,
પછી વેપારી મિત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે 32 થી 35 લાખ ટનનો પાક થશે, પરંતુ અત્યારના સર્વાનુમતે બધા એવું માની રહ્યા છે કે 22 થી 25 લાખ ટન અને વધુમાં વધુ 27 લાખ ટનથી મગફળીનું ઉત્પાદન ગુજરાતમાં આ વર્ષે થયું નથી અને એનો પણ 50 થી 60% જે આ ક્રોપનો છે એ પણ માર્કેટમાં આવી ચૂક્યો છે. મિત્રો, હવે વિદેશ બજારમાં વાત કરીએ તો વિદેશ બજારમાં સિંગતેલની જે ડિમાન્ડ છે એ હજુ પણ જળવાયેલી છે, પરંતુ અહીંયાથી જે સિંગતેલ પહોંચાડવાનું આવે કન્ટેનર મારફત, ચીનની ડિમાન્ડ અત્યારના પણ સારી છે. ચીન પણ અગાઉ જે ભાવે માગતું હતું એ જ ભાવે અત્યારના પણ ચીનને સિંગતેલ ખરીદવું છે અને હજી લાંબા ટાઈમ સુધી ચીન છે એની સિંગતેલની ખરીદી છે ચાલુ રહેવાની છે. સિંગદાણાની જે ડિમાન્ડ છે વિદેશમાંથી એ થોડી ઘટી છે. એનું કારણ એ છે કે એક તો કોલંબો એટલે જે બધા જ જે ખરીદદાર દેશો છે એ ત્યાં સુધી જે સ્ટીમર પહોંચે એ અમુક સેન્ટરોમાંથી એ સ્ટીમર પહોંચતી હોય, તો કોલંબો શ્રીલંકાનું જે બંદર છે ત્યાં જે પોર્ટના કર્મચારીઓ છે એના દ્વારા હડતાલ હતી. આ ઉપરાંત મલેશિયાનું જે પોર્ટ છે ત્યાં પણ અનેક સ્ટીમરોનો ભરાવો થઈ ગયો હતો. કન્ટેનરોની અત્યારના બહુ જ અછત છે, કારણ કે કોરોના વાયરસને કારણે માંગ છે એ પ્રમાણમાં ઓછી છે અને એના કારણે જે સિંગદાણા ને મગફળી આપણે સિંગતેલનો જે પુરવઠો વિદેશમાં કન્ટેનર મારફત મળે એની પણ અત્યારના અછત છે. હવે આ જે જથ્થો છે એ વિદેશના જે ખરીદદારો છે ત્યાં પહોંચતો નથી એટલે પૈસા પણ છૂટતા નથી એટલે બજારમાં નાણાં ભીડ પણ અત્યારના જોવા મળી રહી છે. એના કારણે વિદેશની માંગ ઘટી નથી, પરંતુ જે વિદેશમાં જે પહોંચાડનારા નિકાસકારો છે એની પાસે ત્યાં માલ પહોંચાડવા માટેનું અત્યારના અનુકૂળતા નથી, એના કારણે એ લોકોની ખરીદી ધીમી પડી છે એટલે અત્યારના મગફળીના ભાવ છે એ થોડા ઘટી રહ્યા છે. પરંતુ મગફળીની આપણે મંગળવારની બજારની વાત કરીએ તો મગફળીના ભાવ છે એકદમ સ્થિર હતા, એમાં કોઈ ઘટાડો જોવા મળ્યો હતો. ઉલટું જે આવક એક તબક્કે એવું હતું કે ગુજરાતના માર્કેટયાર્ડોમાં 3 લાખ ગુણીની આવક જે રોજિંદી થતી હતી આવક ઘટીને અત્યારે 1.5 લાખ ગુણીથી વધતી નથી. ખાસ કરીને ગોંડલ માર્કેટયાર્ડ કે જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું યાર્ડ છે ત્યાં 1.5 લાખ ગુણીની આવક, જ્યારે પણ મગફળીની આવક ચાલુ થાય ત્યારે 1.5 લાખ ગુણીની આવક આવતી હતી, એ આવકો પણ હવે જોવા મળતી નથી. એનો સીધો સંકેત એ છે કે મગફળીનો સ્ટોક છે એટલે મગફળીનો જે પાક છે એ હવે બહુ બચ્યો નથી અને આવનારા દિવસોમાં વિદેશની જે માંગ છે એ પણ સતત વધતી રહેવાની છે. ટૂંકા ગાળા માટે ચીનને આફ્રિકાના દેશોમાંથી ત્યાં પણ અત્યારના નવી મગફળીની આવક, સુદાન સેનેગલ આ વિસ્તારોમાં નવી મગફળીની આવક ચાલુ થઈ છે એટલે ચીનને જે ત્યાંથી પણ થોડી ખરીદી થાય છે, પરંતુ ત્યાંથી જો ચીનને સિંગદાણા નહીં મળે તો ફરી પાછું ભારતમાં એ આવક એ જે માંગ છે એ વળી જવાની પણ શક્યતા દેખાઈ રહી છે. ટૂંકમાં તમામ જે બજારના પ્રવાહો છે દેખાડે છે કે મગફળીમાં ભાવ અત્યારના જે ચાલી રહ્યા છે એમાં કદાચ 15 થી 20 રૂપિયા મણે ઘટી જાય, બહુ બહુ તો 25 થી 30 રૂપિયા ઘટી જાય, એનાથી વધારે ઘટવાની કોઈ શક્યતા નથી. સરકારની પણ ટેકાના ભાવની ખરીદી છે ચાલુ છે. અત્યાર સુધીમાં સરકારે ટોટલ જેમ મેં બતાવ્યું 4.70 લાખ ખેડૂતોને મગફળી વેચવા માટે કહ્યું, તેમાંથી માત્ર 51,000 ખેડૂતો સરકારને મગફળી વેચવા આવ્યા છે, તો ટેકાના ભાવની ખરીદીનો પણ ખેડૂતોને આ વર્ષે પૂરેપૂરો ટેકો મળી રહ્યો છે. તો આ બધું જોતાં ખેડૂતો મગફળીની બજાર જોવે, મગફળીના ભાવ જોવે અને ખોટું ગભરાટમાં આવી અને સસ્તા ભાવે મગફળી વેચી અને ખોટનો સોદો ન કરે એવી સૌને સૌ ખેડૂત મિત્રોને મારી નમ્ર વિનંતી છે. મગફળીની બજારમાં મિત્રો આજે આટલું જ. ખૂબ ખૂબ આભાર. મયુર મહેતાના રામ રામ. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ.